ગાંધીનગરના રસ્તાઓ પર છોડી મૂકીશું ટ્રેક્ટરની ટ્રોલીઓ આ જેમ કે ઉચ્ચારાય છે ડીસા માં મળેલા અર્બુદા સંમેલનમાં બનાસકાંઠામાં અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં વધુ એક મહાસંમેલન યોજવામાં આવ્યું ડીસાના પેચડાલ ગામે અર્બુદા સેના દ્વારા આયોજિત બાણુમી મહાસભામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા બનાસકાંઠાની અનેક બેઠકો પર ચૌધરી સમાજનો ધબધબો છે મહાસંમેલનમાં હાજર રહેલા ઝાખડ ઋષિએ વિપુલ ચૌધરીને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી ઉપરાંત તેમણે ગાંધીનગરના રસ્તાઓ પર ટ્રેક્ટરની ટ્રોલીઓ છોડી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી તો બીજી તરફ વિપુલ ગેરહાજરીમાં સમાજના બમણા લોકો સંમેલનમાં આવતા હોવાની વાત કરી આપણે આપણા ટ્રેક્ટરનો જે બધો ટોલો છે મારી સમજ પ્રમાણે એ ગાંધીનગરની ચારુ બાજુ દસ થી પંદર હજાર ટોલો છોડી દઈએ અને મિશન ગુજરાત પર આવનારા પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રની ધરતી પર ફરી જનમેદની સંબોધશે પીએમ મોદી ઓગણીસ ઓક્ટોબર ના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ જુનાગઢ અને રાજકોટમાં સભાને સંબોધન કરશે રાજકોટવાસીઓ પીએમ મોદીને આવકારવા માટે આતુર બન્યા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે પીએમના આગમનને લઈને રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ છ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે ડોમમાં અલગ અલગ એલઈડી સ્ક્રીન પણ ગોઠવવામાં આવી રહી છે સમગ્ર રેસકોર્સ ગ્રાઉન્ડ કવર કરવામાં આવ્યું છે કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ઉપરાંત અત્યારથી જ અહીં એસઆરપી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે પીએમની સભામાં લગભગ દોઢ લાખ લોકો હાજર રહે એવી શક્યતા છે રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી પીએમ મોદીનો રોડ શો યોજશે આ ઉપરાંત રાજકોટમાં પીએમ મોદી ચોપન કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે